આજનો દિવસ રળિયામણો રે. સૌથી વધારે ઉપદેશ આવતો હોય વચનામૃતમાં, હરિચરિતામૃત સાગરમાં, સત્સંગી જીવનમાં, તો શેનો આવે છે? ધર્મનો આવે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે. તો ધર્મશાસ્ત્ર જ તમારું છે. તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તો એમ જ કહે ને, મહારાજ ધર્મ આવે તો બધું આવી જાય. સૌ પ્રથમ અતુલ્ય વારસો મેગેઝિન, એક મેગેઝિન આપણે હાથમાં લઈએ એટલે વડતાલ ધામ શું છે, વડતાલ મંદિર શું છે, વડતાલની પરંપરા શું છે, વડતાલનો ઇતિહાસ શું છે, વડતાલનો સત્સંગ શું છે, વડતાલનો સંપ્રદાય શું છે, વડતાલની પ્રણાલિકા શું છે, એક જ મેગેઝિનમાં આખી ટીમે એવું સુંદર મજાનું એમણે વૃત્તાંત લખી અને આપણી સમક્ષ એમણે મૂક્યું છે. મેગેઝિન એટલે એ વસ્તુ છે સતત ચલાવવું. પણ કેટલીક વાર સ્વામીજી અમને એવું વિચારાયું કે આ બધું કામ છોડી દઈએ, સામાન્ય બીજું કંઈ પણ કામ કરીએ. પણ કદાચ આજનો આ સમય, આજે જે જગ્યા છીએ, ભગવાનની ઈચ્છાના કારણે અમે કદાચ આ કામ છોડ્યું નહીં. અને આજે અતુલ્ય વારસોએ જે આપણને કરીને બતાવ્યું છે, અહીંયા મંદિરનો ઇતિહાસ તો આપણી ચોપડીઓમાં છે. આ ઇતિહાસનું મેગેઝિન નથી, ઇતિહાસ તો છે જ, પણ સાથે સાથે એક કલા દૃષ્ટિ છે. આપણને જે મંદિરનું શિખર દેખાય છે, જે કાષ્ટકામ દેખાય છે, જે અક્ષર ભુવન દેખાય છે, આ બધું મૂર્ત છે, આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ ફોરેનનો વ્યક્તિ અહીં આવે એટલે પ્રભાવિત થયા વગર રહે નહીં. એની જે આપણી પરંપરાઓ છે, આપણી અન્નકૂટની પરંપરા છે, આપણી ઇન્ડોળાની પરંપરા છે, સાહેબ આવી પરંપરાઓ બીજે ક્યાંય નથી. અને અક્ષુણ પરંપરાઓ વર્ષોથી શ્રદ્ધાથી, નિષ્ઠાથી, ભક્તિથી હજારો લોકો આ સેવા કરતા આવ્યા છે. આ સેવાની જે અક્ષુણ પરંપરા જે છે એ આપણી અમૂર્ત વિરાસત છે. એ વિરાસતને ખોલી આપવાનું કામ આ અતુલ્ય વારસોની ટીમે કર્યું છે. ખરેખર બહુ આનંદ થાય. વડતાલ ધામ અને એમાં શિલ્પ, સ્થાપત્ય, કળા, સંસ્કૃતિ એનું વહન થતું હોય, એટલું જ નહીં ઘણા બધા કાર્યક્રમો દ્વારા વડતાલ ધામ સતત ધબકતું રહ્યું છે. 200 વર્ષ આપણે આપણા મંદિરના ઉજવવા જઈ રહ્યા છે. અમે તો હંમેશા મંદિરની સાથે આપણે બધે જોડાયેલા છે, પણ આપણા રિલેટિવ્સને પણ મંદિરની આ ઉમદા ભાવના, ઉમદા વર્ક માટે આપણા પ્રયત્નોથી જો આપણે માહિતગાર કરીએ તો એનાથી મોટી કશું કામ છે નહીં. અતુલ્ય વારસો, હું તો કહું છું અતુલ્ય નહીં પણ અમૂલ્ય વારસો. આપણી ધરોહરની જે સ્થાપત્યની સંસ્કૃતિ, ભગવાન સ્વામિનારાયણ કેવળ ભગવાન તરીકે આ લોકમાં પધારીને પૂજાણા નથી, એને સ્થાપત્ય છે, સાહિત્ય છે, સંગીત છે, અનેક પ્રકારની પ્રવૃત્તિના પ્રવર્તક હતા. જન્મ સુધાર્યો જાત વે, મારો જન્મ સુધાર્યો જાત વે, મારો જન્મ સુધાર્યો જાત વે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંપ્રદાયના ગ્રંથ રચાવો, ઊંડા પાયા એ જ નખાવો. ગ્રંથ રચીને ઊંડા પાયા નાખો, કદી મંદિર તો પડી જાય પણ ગ્રંથ સદૈવ દેખાય. એ કામ અતુલ્ય વારસાએ કર્યું છે. આ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ, ઘણા મહોત્સવ થયા હશે અને થશે, પણ આવો મહોત્સવ હજી સુધી થયો નહીં હોય એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે 800 વીઘાની અંદર આ મહોત્સવ થઈ રહ્યો છે, પણ એ બહારથી દેખાય છે, પણ અંદર અનેક વીઘાઓથી જે આ પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામી જે કાર્ય કરી રહ્યા છે આ પણ કંઈ સામાન્ય વાત નથી. ઘણા વર્ષોથી અતુલ્ય વારસો જુદા જુદા વિશેષાંક કરે છે, પણ આ એક એવી યાત્રા હતી કે અતુલ્ય વારસો માટે પણ
ખૂબ સારી સફર રહી આધ્યાત્મિક સાંસ્કૃતિક અને વિરાસતની. તો આપનો અમે આભાર માનીએ છીએ કે અમને આ એક તક મળી ઈશ્વર પ્રેરણાથી અને આપના આશીર્વાદથી. અમને એક બહુ મોટા 200 વર્ષની જ્યારે આવડી મોટી ઉજવણી થઈ રહી હોય અને એના એક કાર્યમાં અતુલ્ય વારસોને જોડાવાનું મળે તો એ અમારું પણ સદભાગ્ય છે. બ્રહ્માનંદ ના વાલા ને ઉપરે, બ્રહ્માનંદ ના વાલા ને ઉપરે, ઓ વારી નાખું મારું ધન ને ધામ રે. આવ્યા આવ્યા વાલો પ્રાણ ના આધાર રે.